પુનરાવર્તન ભાગ એ. બાળકો, આ 1 થી 7 પાઠનું પુનરાવર્તન છે. તમારે 15 તારીખથી એક્ઝામ શરૂ થાય છે ને, તો આ પુનરાવર્તન દરેક બાળકો લખજો. હો બેટા, મારી સાથે નોટબુક કાઢતા જાઓ અને લખતા જાઓ, બરાબર? ચલો આપણે જોઈએ. પ્રશ્ન પહેલો આપણે આપ્યો છે, એક એક વાક્યમાં જવાબ લખો. એક એક વાક્યમાં જવાબ લખવાના આવશે. પાણીમાં કોણ કૂદી પડ્યું? તો દેડકો પાણીમાં કૂદી પડ્યો. ઝુમ્મખડું કયા રંગનું છે? ઝુમ્મખડું રાતા રંગનું છે. ત્રીજું છે, મોહને પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી કેટલી મૂર્તિઓ બનાવી? તો મોહને 10 આબેહૂબ મૂર્તિઓ બનાવી. પછી ફ્રીજમાં કોને ઠંડી લાગે છે? ભાઈ, ફ્રીજમાં કોને ઠંડી લાગે છે? તો કે ફ્રીજમાં ટમેટાને ઠંડી લાગે છે. જટા હોવા છતાં જોગી કોણ નથી? તો કે નાળિયેરને જટા હોવા છતાં જોગી નથી. લાખા વણઝારાએ શું પાળ્યું હતું? તો કે લાખા વણઝારાએ કૂતરો પાળ્યો હતો. પછી ખુદાને ખાલી જગ્યા પ્યારી છે.
લખી નાખજો પુનરાવર્તન બરાબર.